સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે શહેરીજનો અખાદ્ય ભોજન આરોગી રહ્યા છે, ત્યારે સુરત અડાજણ ખાતે આવેલ સુગમ ડેરીમાં ફૂગવાળી મીઠાઈ વેચાતી હોવાનું બહાર આવતા હોબાળો મચી ગયો છે. તો લાયસન્સ વગર ધમધમતી આ સુગમ ડેરી સામે પગલાં લેવાશે ખરા એ સવાલ ઉઠવા પામ્યા છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે અને વારે તહેવારે મીઠાઈની મોટી દુકાનોમાં જઈ સેમ્પલો લઈ પોતાની કામગીરી થઈ હોવાનું દેખાડે છે. પરંતુ આજે પણ અનેક મીઠાઈની દુકાનોમાં અખાદ્ય મીઠાઈનું વેચાણ કરી રહ્યા છે, જેમાં આપણે વાત કરી અડાજણ વિસ્તારની સુગમ ડેરીની. અડાજણ હની પાર્ક રોડ પર ટાઇટન શોરૂમની બાજુમાં આવેલ સુગમ ડેરીમાં મોટી જોરના લાડુમાં ફૂગ હતી અને તે જ ફૂગવાળા લાડુઓ તેઓ વેચી રહ્યા હતા. તો આ અંગે ગ્રાહકોએ હોબાળો પણ કર્યો હતો. તો બીજી તરફ લાયસન્સ અંગેની તપાસ કરતા દુકાનમાં કોઈ પણ લાયસન્સ દેખાયું ન હતું, ત્યારે હવે જોવું એ રહ્યું કે લાયસન્સ વગર ધમધમતી અને અખાદ્ય મીઠાઈનું વેચાણ કરનાર આ સુગમ ડેરીના માલિકો સામે મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ પગલાં લેશે કે કેમ તે હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.